હેલો ફ્રેન્ડ્સ, શું કરો છો? હા, તો ચાલો આપણે આજે નવો ટોપિક જોઈએ. તો સૌથી પહેલા આપણે અહીં એક ચિત્ર જોઈએ. જુઓ તો શેનું ચિત્ર છે? ઓળખો છો આ કયું જીવજંતુ છે? હા, આ મચ્છર છે. તમે મચ્છરને ઓળખો છો? ચાલો તેનો અવાજ કરો. તો કેવો અવાજ કરે મચ્છર? ગણ કરે છે ને? હા, હવે તમે અવાજ તો કર્યો. તમને ક્યારેક મચ્છર કરડે છે? નથી કરતા? વેરી ગુડ. કેમ નહીં કરડે? કારણ કે તમારા ઘરમાં ગુડ નાઇટ છે. અરે વાહ, પણ મચ્છર કરડે તો શું થાય? ઘણા બધા રોગો થવાની શક્યતા હોય છે ને? તો ચાલો આજે આપણે પ્રકરણ 8, મચ્છર, રોગો અને સારવાર વિશે પરિચય લઈએ. આ પ્રકરણમાં આપણે ઘણા બધા રોગો વિશે, તેની દવા વિશે અને હા, તેના રિપોર્ટ વિશે પણ માહિતી લઈશું. તો ચાલો પ્રકરણ 8ની આપણે શરૂઆત કરીએ. પ્રકરણ 8માં હરપ્રીત, વિપુલ, નિશા અને આરતી આ ચાર બાળકો કંઈક ચર્ચા કરી રહ્યા છે. ચાલો સૌથી પહેલા આપણે તેમની ચર્ચા વિશે માહિતી લઈએ કે તેઓ શું વાત કરે છે. ચાલો આપણે જોઈએ. હરપ્રીત વિપુલને પૂછે છે કે તું સ્કૂલે કેમ ન આવ્યો? ત્યારે વિપુલ કહે છે કે જ્યારે તાવ આવ્યો હોય ત્યારે કોને રમવું ગમતું હોય, કેટલી કડવી દવા પીવી પડતી હોય. અને હા, વિપુલે એવું પણ કીધું કે મારા તો લોહીની તપાસ પણ કરાઈ હતી. હવે હરપ્રીતને વિચાર આવે છે કે કેવી રીતે તપાસ થઈ હશે. તે પૂછે છે કે લોહીની તપાસ? એ તો ખૂબ જ દુઃખદાયક હશે. ત્યારે વિપુલ કહે છે, હા, કીડી કેવો ચતકો મારે ને એવું દુખે છે. અને મારા લોહીના 2-3 ત્રીપા તેઓએ લીધા અને તપાસમાં તે મોકલવામાં આવ્યા. તેના પરથી ખબર પડી કે મને મેલેરિયા છે, એટલે કે વિપુલને મેલેરિયા છે. નિશા કહે છે કે મેલેરિયા તો મચ્છર કરડવાથી જ થાય ને. ત્યારે હરપ્રીત કહે છે કે મચ્છર તો મારા ઘરમાં અત્યારે ઘણા બધા છે, પરંતુ મને મેલેરિયા થયો નથી. ત્યારે નિશા કહે છે કે કોણે કહ્યું કે મેલેરિયા મચ્છર કરડવાથી થાય? ના, મેલેરિયા મચ્છર કરડવાથી થતા નથી, પણ અમુક પ્રકારના મચ્છર કરડે ત્યારે જ મેલેરિયા થાય છે. એવામાં આરતી કહે છે કે મચ્છર તો બધા એક સરખા લાગે, આપણે તેને કઈ રીતે ઓળખી શકીએ? ત્યારે વિપુલ કહે છે કે એવા મચ્છરમાં થોડો ઘણો તફાવત હોય છે. અને નિશા એમ કહ્યું હતું કે જ્યાં તને મચ્છર કરડ્યું હતું ત્યાંથી જ લોહી લીધું હતું. ત્યારે વિપુલ કહે છે, બિલકુલ નહીં, એવું હોતું નથી. મને કેવી રીતે ખબર પડી કે મચ્છર મને ક્યાં કરડ્યું હતું અને ક્યારે કરડ્યું હતું? તેથી એવું હોતું નથી. હવે આ બધા બાળકોને એક પ્રશ્ન છે કે લોહીની તપાસ પરથી ખબર કેવી રીતે પડે કે મેલેરિયા થયો છે? તો તમે પણ વિચારજો. તમને ક્યારેક આવો વિચાર આવ્યો કે ઘણીવાર વધારે બીમાર પડ્યા હોય ત્યારે લોહીની તપાસ કરવામાં આવે છે, તો ડૉક્ટરને કઈ રીતે ખબર પડતી હશે કે આ વ્યક્તિને મેલેરિયા થયો છે? તો તમે અહીં ચિત્ર જોઈ રહ્યા છો. જુઓ પહેલા ચિત્રમાં કઈ રીતે લોહી લેવામાં આવી રહ્યું છે. એક કાચની સ્લાઇડ પર લોહીના થોડા ઘણા ટીપા લઈને તે સ્લાઇડની બાજુમાં આપેલ જુઓ ચિત્રમાં કે સૂક્ષ્મદર્શક યંત્ર પર તે કાચની સ્લાઇડ મૂકવામાં આવે છે અને તેને માઇક્રોસ્કોપ યંત્ર વડે મોતી જોવામાં આવે છે. એટલે આપણે લોહીમાં રહેલ જર્મ્સને ઓળખી શકીએ છીએ અને આપણને કઈ બીમારી છે તે જાણી શકીએ છીએ.
ડોક્ટર શબનમ લોહીવાળી સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ રહી છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને અનેક ગણી મોટી કરીને બતાવે છે. લોહીની અંદર વિગતવાર જોઈ શકાય છે. કેટલાક માઇક્રોસ્કોપ આ માઇક્રોસ્કોપથી પણ મોટું બતાવે છે. સૂક્ષ્મદર્શક યંત્ર પર એ લોહીની સ્લાઇડ મૂકીને તેને આપણે વધારે વિસ્તારથી જોઈ શકીએ છીએ. ડોક્ટર પણ એ જ રીતે કરે છે. જે લોહીની સ્લાઇડ હોય છે ને, એને સૂક્ષ્મદર્શક યંત્ર પર મૂકે છે અને તેની મૂર્તિ જોઈ શકે છે. એ લોહીના કણમાં ઘણા જર્મ્સ લાગ્યા હોય છે. તેને આધારે ડોક્ટર જાણી શકે છે કે આ લોહીમાં મેલેરિયા છે, એટલે કે મચ્છર કરડવાથી મેલેરિયા થયા છે. તો આ રીતે ડોક્ટર લોહીની તપાસ દ્વારા આપણને કયો રોગ થયો છે એની માહિતી આપે છે. ઘણીવાર ડોક્ટરો લોહીના તપાસ કર્યા વગર પણ માહિતી આપી શકે છે કે તમને કયો રોગ થયો છે. જેમ કે મેલેરિયા થયો હોય ત્યારે તેના અમુક લક્ષણો હોય છે કે જેને આધારે જાણી શકાય છે કે કયો રોગ થયો છે. તો તમે વિચારો કે મેલેરિયામાં શું થાય. હા, પહેલો લક્ષણ છે કે ધ્રુજારી સાથે જ્યારે તાવ આવે ને ત્યારે તે મેલેરિયા થયા હોય એવું માનવામાં આવે છે. તો આવા ઘણા બધા લક્ષણો હોય છે જેને આધારે કયો રોગ થયો છે એની માહિતી આપણે લઈ શકીએ છીએ. તો ચાલો આપણે એવા જ એક મેલેરિયાના રિપોર્ટનો પરિચય લઈએ અને તેના વિશે આપણે માહિતી લઈએ. તેના પરથી આપણે જાણીશું કે એવું કયું વાક્ય છે એમાં કે ખબર પડે છે કે મેલેરિયા થયો છે. તો ચાલો આપણે એવા એક રિપોર્ટનો પરિચય લઈ લઈએ. ચાલો આપણે આ રિપોર્ટનો પરિચય લઈએ. ડાક્ટરી રોગ નિદાન રિપોર્ટ, ક્લિનિકલ પ્લેથોલોજી રિપોર્ટ, આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર, હેલ્થ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટ. તો આ 6/12/2018 રિપોર્ટ છે, જેમાં નામ છે વિપુલ. વિપુલની ઉંમર 11 વર્ષ છે. હવે તે સ્ત્રી છે કે પુરુષ, એટલે કે તે મેલ, એટલે કે તે પુરુષ છે. હવે રિપોર્ટમાં આપણે સૌથી પહેલાં તો કયો રોગ થયો છે તેની ઓળખ મેળવવાની છે. તો રોગની ઓળખ, તો રોગની ઓળખ માટે અમુક પ્રકારના લક્ષણ હોય છે. તો અહીં તમે લક્ષણ જોઈ શકો છો. ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવી રહ્યો છે. ત્યાર પછી નીચે જુઓ કે એક નોંધ આપી છે કે લોહીમાં મેલેરિયાના જંતુઓની હાજરી જણાય. તો જેવી રીતે આપણે સૂક્ષ્મદર્શક યંત્રની માહિતી મેળવી હતી તે તપાસ દ્વારા જ આ રિપોર્ટ બનાવવામાં આવ્યો હશે. તો આપણે રિપોર્ટનો પરિચય લીધો. તો એમાં આપણે જાણ્યું ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવ્યો, આ એક લક્ષણ છે મેલેરિયાનું. તેને કારણે આપણે રિપોર્ટ જાણી શકીએ છીએ અને કહી શકીએ છીએ કે આ મેલેરિયાનો તાવ છે. હવે મેલેરિયા તો થયો, પણ તેની દવા વિશે પણ આપણે વાત કરી લઈએ. તો પહેલાંના જમાનામાં સિંકોના વૃક્ષના ઝાડની છાલને પાવડર તરીકે ઉપયોગ કરતા હતા મેલેરિયાની દવા તરીકે. આપણે જોઈએ તો આ જ વૃક્ષની છાલનો પાવડર પાણીમાં ઉકાળીને તે પીવામાં આવે છે. અને હા, હવે તો આટલી બધી ટેકનોલોજીને કારણે એ પાવડરની નાની નાની ગોળીઓ બનાવવામાં આવે અને તેને કારણે આપણે મેલેરિયાની દવા શોધી શક્યા. તો આ રીતે મેલેરિયાની દવા પણ શોધાઈ ગઈ. તો એ કયા વૃક્ષની છાલમાંથી બનાવવામાં આવી? હા, સિંકોના. તો આપણે મેલેરિયા કઈ રીતે થાય છે, મેલેરિયાની તપાસ કઈ રીતે થાય છે, તેના રિપોર્ટ વિશે અને તેની દવા વિશે માહિતી લીધી. હવે આપણે થોડું આગળ વધીએ. હવે આપણે જોઈએ પાંદુ રોગ. હવે આના વિશે તમને પરિચય ન હશે. ચાલો હું તમને પરિચય કરાવું. અને હા,
મને પરિચય કોણે કરાવ્યો ખબર છે? હા, આપણા જ મિત્રો જે મેલેરિયામાં આવ્યા હતા ને. હા, કોણ? આરતી, હરપ્રીત, વિપુલ અને નિશા. તો આ ચાર મિત્રો આપણને ફરીથી પાંદુ રોગ વિશે માહિતી આપશે. તેના વિશે આપણે થોડી ચર્ચા કરીએ. હવે આમાં આરતી કહે છે કે મારા પણ લોહીની તપાસ કરાવવામાં આવી હતી, ત્યારે ડોક્ટરે મને પાંદુ રોગ કહ્યો હતો. હવે તેઓ તો આ નામ સાંભળીને વિચારમાં પડી ગયા કે આ વળી કયો રોગ. તેથી વિપુલ કહે છે, તે શું છે? ત્યારે આરતી કહે છે કે જ્યારે આપણા શરીરમાં હિમોગ્લોબિન એટલે કે લોહ તત્વ ઓછું થઈ જાય ત્યારે આ રોગ થવાની શક્યતા રહે છે. તેથી ડોક્ટરે તેને ગોર, આમળા, બીટ અને લીલા શાકભાજી ખાવાનું કહ્યું હતું અને તે રીતે આરતીએ ખાધું અને તેથી તેનું લોહ તત્વ વધી ગયું, તેનામાં હિમોગ્લોબિન વધી ગયું. તો આ રીતે ચાર મિત્રોએ પાંદુ રોગ વિશે તો વાત કરી લીધી, પણ તેઓને હજી થોડો ઓછો ખ્યાલ આવ્યો કે આ પાંદુ રોગ કઈ રીતે થાય છે, શું હોય છે, એ લોકો થોડા કન્ફ્યુઝનમાં છે. તો ચાલો આપણે પાંદુ રોગ વિશે વધારે માહિતી લઈએ. તો પાંદુ રોગ દિલ્હીની એક શાળામાં જોવા મળ્યો અને તેના પરથી તે શાળામાં તેની તપાસ કરાવવામાં આવી. તો ચાલો શું તપાસ થઈ હશે તેના વિશે આપણે જોઈએ. દિલ્હીની એક મ્યુનિસિપલ શાળામાં 17 નવેમ્બર 2007માં ઘણા બધા બાળકોને પાંદુ રોગ થયો. તેને કારણે તેઓમાં અશક્તિ આવી ગઈ, ઉર્જાના સ્તર નીચા ગયા અને તેઓને ભણવામાં પણ અસર પડવા માંડી. હવે તે શાળામાં આરોગ્ય તપાસ શરૂ કરવામાં આવી અને બધા બાળકોનો આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યો. બધા બાળકોનો આરોગ્ય કાર્ડ બનાવવામાં આવ્યો અને તેના પરથી તે શાળામાં લોહ તત્વની ગોળી આપવામાં આવી, જેનાથી તે બાળકોના શરીરમાં લોહ તત્વનું પ્રમાણ વધી જાય. તો આ રીતે દિલ્હીની એક શાળામાં આયોજન થયું. ઘણીવાર આપણી શાળામાં પણ તમને ખબર હોય તો મેડિકલ ચેકઅપ થાય છે. એમાં જે બાળકોનું લોહ તત્વ ઓછું હોય તો તેઓને કહે છે ડૉક્ટર કે મમ્મીને કહેજો કે આ વસ્તુ ખવડાવે, કહે છે ને. હા, તો હવે તો બધી જ શાળાઓમાં મેડિકલ ચેકઅપ થાય છે. હવે પાંદુ રોગ વિશે તમને ખ્યાલ આવી ગયો ને? ચાલો આપણે જેવી રીતે મેલેરિયાના રિપોર્ટ જોયા હતા ને, એવી જ રીતે આપણે પાંદુ રોગના રિપોર્ટ જોઈએ. એમાં એવું કયું લક્ષણ હોય છે જેને આધારે આપણને ખબર પડે છે કે પાંદુ રોગ થયો છે? ચાલો આપણે રિપોર્ટની માહિતી લઈએ. ચાલો આપણે બીજા રિપોર્ટ જોઈએ. તો આ રિપોર્ટમાં નામ છે આરતી, તેની ઉંમર છે 12 વર્ષ. તે સ્ત્રી છે કે પુરુષ? તો તેમાં છે ફિમેલ, એટલે કે તે સ્ત્રી છે. હવે રોગની ઓળખમાં આપણને બતાવવામાં આવ્યું છે કે તેને પાંદુ રોગ થયો છે. હવે પાંદુ રોગ હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે જ થાય છે. તો નીચે તમે જોઈ શકો છો કે આરતીનું હિમોગ્લોબિન 8 ગ્રામ છે. ત્યાર પછી તેની બાજુમાં બીજો રિપોર્ટ પણ આપ્યો છે, એ પણ આરતીનો જ છે. ત્યારે તેની ઉંમર 12 વર્ષ છે, ફિમેલ છે. રોગની ઓળખમાં જોઈ શકો છો પાંદુ રોગ. હવે તેનું હિમોગ્લોબિન 12.5 છે. તો આ રીતે પાંદુ રોગમાં હિમોગ્લોબિન ઓછું હોય તો આ રોગ થવાની શક્યતા રહે છે. તો આપણે બે પ્રકારના રિપોર્ટ જોયા. બંને રિપોર્ટ આરતીના જ હતા. જ્યારે પહેલો રિપોર્ટ હતો એમાં તેનું હિમોગ્લોબિન 8 જેટલું હતું અને બીજા રિપોર્ટમાં તેનું હિમોગ્લોબિન વધી ગયું. હિમોગ્લોબિન એટલે લોહ તત્વ. કેટલું થયું? 12.5. તો હવે પછી આપણે ફરી મળીશું નવા ટોપિક સાથે. બાય.